हेलो एवरीवन, वेलकम इन ज्ञानमी। आज आप स्वाध्याय 8.1 नो प्रश्न 3 करीश। प्रश्न 3 छे, जो साइन ए बराबर 3 ना छेद मां 4 होय तो कोस ए अने टेन ए नी गणतरी करो। तो अहीं शुं आप्युं छे, साइन ए नी किंमत आपी छे, तो आपणे शोधवानुं छे कोस ए अने टेन ए। तो साइन ए केटला आप्या छे, 3 ना छेद मां 4, परंतु साइन ए नुं सूत्र शुं छे, खूणा ए नी सामेनी बाजू छेदमा कर्ण बराबर 3 ना छेदमा 4। परंतु खूणा ए नी सामेनी बाजू कई थसे, तो आपणे काटकोण त्रिकोण ए बी सी लईए अने एमां खूणो बी काटखूणो बनावीए, तो खूणा ए नी सामेनी बाजू कई थसे, बी सी, अने कर्ण कयो थसे, ए सी। तो शुं मळशे, BC ના છેદમાં AC બરાબર 3 ના છેદમાં 4। હવે આપણે આને લઈ લઈએ બરાબર K, ધારો કે તે K ને બરાબર છે અને K કેવી સંખ્યા છે, K એ ધન સંખ્યા છે। તો BC શું મળશે, હવે BC બરાબર 3K અને AC કેટલા મળશે, 4K। તો BC કોને બરાબર છે, 3K ને, અને AC 4K ને। તો હવે પાયથાગોરસના પ્રમેય પરથી આપણે AB ની કિંમત શોધી શકીએ। તો હવે વાપરીશું પાયથાગોરસનો પ્રમેય। તો પાયથાગોરસના પ્રમેય પરથી, પાયથાગોરસનો પ્રમેય શું છે, કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગના સરવાળાને બરાબર હોય, તો શું થશે, AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ। પરંતુ AC કેટલા છે, 4K, અને BC કેટલા છે, 3K। તો શું થશે, 4K નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા 3K નો વર્ગ। 4K નો વર્ગ શું થશે, 4 નો વર્ગ 16, અને K નો વર્ગ K² બરાબર AB નો વર્ગ પ્લસ 3K નો વર્ગ કેટલો થશે, 3 નો વર્ગ 9, અને K નો વર્ગ K² હવે આપણે આ 9 K² છે તેને બરાબરની આ બાજુ લઈ જઈએ, તો શું મળશે, AB નો વર્ગ બરાબર 16K નો વર્ગ ઓછા 9K નો વર્ગ, તો કેટલો થશે, 7K નો વર્ગ। હવે બંને બાજુ વર્ગમૂળ લઈશું તો શું થશે, AB સ્ક્વેર ની જગ્યાએ AB બરાબર 7K ના વર્ગનું વર્ગમૂળ, તો 7 નું વર્ગમૂળ કેટલું થશે, √7, અને K સ્ક્વેર ના વર્ગમૂળ શું થશે, K। તો AB શું મળ્યું, √7K। હવે આપણે શું શોધવાનું છે, cos A અને tan A। તો cos A બરાબર, cos A નું સૂત્ર શું છે, ખૂણા A ની પાસેની બાજુ છેદમાં કર્ણ। તો ખૂણા A ની પાસેની બાજુ કઈ છે, AB, અને કર્ણ કયો થશે, AC। તો શું મળશે, AB ના છેદમાં AC, પરંતુ AB કેટલા છે, √7K, અને AC કેટલા છે, 4K, K કેન્સલ, તો શું વધ્યું, √7 ના છેદમાં 4। તો cos A ની કિંમત શું મળી, √7 ના છેદમાં 4। હવે આપણે શોધીશું tan A। તો tan A બરાબર, tan A નું સૂત્ર શું છે, ખૂણા A ની સામેની બાજુ છેદમાં ખૂણા A ની પાસેની બાજુ, પરંતુ ખૂણા A ની સામેની બાજુ કઈ છે, BC, અને ખૂણા A ની પાસેની બાજુ AB। તો શું થશે, BC ના છેદમાં AB, પરંતુ BC કેટલા છે, 3K, અને AB કેટલા છે, √7K, તો KK કેન્સલ, તો વધ્યા શું, 3 ના છેદમાં √7। તો tan A ની કિંમત શું મળી, 3 ના છેદમાં √7, અને cos A ની કિંમત √7 ના છેદમાં 4। થેન્ક યુ।